આ તરફ કથાકાર રાજુ બાપુના વાણી વિલાસનો મામલો કે જ્યાં રાજુ બાપુએ રડતા રડતા કોડી ઠાકોર સમાજની માફી માંગી. રાજુ બાપુના નિવાસ સ્થાને કોડી ઠાકોર સમાજના ટોળા ઉમટ્યા હતા ત્યારે કોડી ઠાકોર સમાજના યુવાનોએ રાજુ બાપુ ડોંગી છે ના નારા પણ લગાવ્યા હતા. સૂત્રોચ્ચાર સાથે કોડી ઠાકોર સમાજના યુવાનોએ રોષ વ્યક્ત કર્યો. તેઓ રાજુ બાપુના નિવાસ સ્થાને પોલીસ અધિકારીઓનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. તો પોલીસે કોડી ઠાકોર સમાજના યુવકોને સમજાવવાના પણ પ્રયાસ કર્યા. તો કથાકાર રાજુ બાપુના વાણી વિલાસનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે કે જ્યાં રાજુ બાપુએ રડતા રડતા આખરે કોડી ઠાકોર સમાજની માફી માંગી, પરંતુ આ મામલો છે તે હજુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. મારાથી ભૂલ થઈ છે, હું તમારી આરે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે, ચીંચુડામાં હું નાનો મોટો થયો છું, 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે, પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે. મારાથી એવું બોલાય ગયું કોઈ ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે. મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો, અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું. તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારી આરે થાળીમાં ખાઈને મોટો થયો છું, અને અહીંના બધા ચીંચુડાના સાવરકુંડાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું. 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી, પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માફિયા બોલાઈ ગયું, પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માગું છું કે મને માફ કરી દો. અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે, મને પૂરો વિશ્વાસ છે. અને આ સમાજની આરે હું 52 વર્ષ થયા મારા, એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે. અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે મારા કોણી ઠાકોર સમાજ માટે, જેને આરો મોટો થયો હોય, આટલું મેં 20-20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે, અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે, તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે ગુનાની સજા એને સુકામ આપવી જોઈએ. એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાં ક્યાં જ્યાંથી માફી માંગવા તૈયાર છું, પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે, આવિષ્યમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું. તો આજ મુદ્દે આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે વિકાસ મકવાણા મારા સહયોગી ન્યૂઝરૂમથી જોડાયા છે. વિકાસ, જે રીતે રાજુ બાપુનો વાણી વિલાસ હતો, રડતા રડતા માફી પણ માંગી આપે જોયું, પરંતુ કહેવાય છે કે હજુ આ વિવાદ છે તે સમી નથી રહ્યો. બિલકુલ કુશાગર, રાજુગીરી બાપુ કે જે સવારે હસતા હસતા માફી માંગતા હતા, હવે રાત પડતા જ હવે રડતા રડતા માફી માંગવા લાગે છે. એટલે હવે એવું સમજી શકાય છે કે તેમની જે શાન છે, તેમની જે અક્કલ છે, તે ઠેકાણે થોડી આવતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ બધી જ બાબતો છે, તેમણે જ્યારે વ્યાસપીઠ પર બેઠા હતા, જ્યારે તે શિવ પુરાણ કરતા હતા, 6ઠો દિવસ હતો, તે વખતે પ્રવચન આપતી વખતે જો તેમણે થોડી પોતાની જે બુદ્ધિ છે, પોતાનું જે મન છે, જો તેમણે ઠેકાણે રાખ્યો હોત તો આ પરિસ્થિતિ તેમને ના આવ્યો, તેમણે આ રીતે સમાજ સામે રડતા રડતા માફી માંગવી ન પડી હોત. આજે તેમનું જે બેફામ વાણી વિલાસ હતો, તેમના કારણે તેમની જે શિવપુરાણ કથા હતી 8 દિવસ આમ તો ચાલતી હોય છે, પરંતુ 6ઠા દિવસે જ તેમણે આ કથા બંધ કરવી પડી અને સમાજ સામે આવીને હવે તે આવી રીતે રડતા રડતા માફી માંગી રહ્યા છે. પરંતુ તેમણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે મોઢામાંથી નીકળેલા શબ્દો હોય કે પછી કમાનમાંથી નીકળેલું તીર હોય, તે ક્યારે પાછું આવતું નથી, અને જ્યારે ભાલા વડે જ્યારે તમે ઘાત સામેવાળાને મારો છો તે રૂજાઈ જાય છે, પરંતુ શબ્દ વડે જે લોકોમાં ઘા સર્જાયો છે તે ક્યારે રૂજાતો નથી, તે તેમણે સમજવાની જરૂર છે. સાથે સાથે હવે આખો મામલો છે, કોડી ઠાકોર સમાજ છે તે કઈ રીતે લે છે રાજુગીરી બાપુની આ માફીને, તે પણ જોવાનું રહેશે. કારણ કે આપણે કલાક પહેલા જે ચર્ચા કરી હતી તેમાં જે કોડી સમાજના આગેવાન છે, અગ્રણી છે, તે કહી રહ્યા છે કે હવે અમે એક પણ સભા, એક પણ તેમની જે કથા છે તે થવા દેવાના નથી, આખા ગુજરાતમાં અમે તેમનો વિરોધ કરવાના છીએ, ન માત્ર સામાજિક રીતે પરંતુ અમે ન્યાય
ન્યાયના દરવાજે પણ જઈશું, હાઈકોર્ટનું દ્વાર પણ અમે જઈશું અને ત્યાં એક બાદ એક અમે એફઆઈઆર પણ આ રાજુગીરી બાપુના વિરુદ્ધ અમે કરવાના છીએ. પરંતુ હવે જાણે કે હવે જઈને તેમની અક્કલ ઠેકાણે આવી હોય તેવું લાગી રહ્યું છે. સવારથી જયારે તેમનો વિડીયો વાયરલ થયો હતો, જે મહેશ બારિયા છે જે મુખ્ય ફરિયાદી બન્યા છે આખા કેસમાં, તેમણે પણ તેમને વાતચીત કરી હતી ત્યારે તે હસતા હસતા માફી માંગતા આપણને સવારે જોવા મળ્યા હતા રાજુગીરી બાપુ. પરંતુ હવે તેમની આંખોમાંથી આંસુ આવી રહ્યા છે, ક્યાંક થોડો પછતાવો તેમના ચહેરા પર હાલ જોવા મળી રહ્યો છે. પરંતુ જોવાનું રહેશે કોળી ઠાકોર સમાજ છે શું તેમને માફી આપે છે ખરા. અને સવાલ એ પણ છે કે જે આવા બેફામ વાણી વિલાસ કરનારા જે કથાકારો છે, સાધુ સંતો છે, વ્યાસપીઠનું તેમણે માન સન્માન જાળવવું જોઈએ. વ્યાસપીઠ જે માધ્યમ તેમને આપવામાં આવ્યું છે તે માધ્યમથી તેમણે ધાર્મિક જ્ઞાન આપવાનું છે, સામાજિક જ્ઞાન આપવાનું છે, સમાજને એક નવો જ રસ્તો ચીંધવાનો છે, સમાજને સાચા રસ્તે લઈ જવાનું કામ આવા સાધુ સંતોનો છે. પરંતુ આવા જ એવા સાધુ સંતો છે કે જે બેફામ વાણી વિલાસ કરે છે અને તેના કારણે સમાજમાં વય મનસે ફેલાતું હોય છે. સવાલ રહેશે કે શું તેમણે માફી તો માંગી છે, પરંતુ તેમના મનમાં રહેલું જે ઝેર છે શું તે ઝેર બહાર આવ્યું છે ખરા. કારણ કે ભૂલથી તેમનાથી આ નિવેદન આપવામાં નથી આવ્યું, કારણ કે 2-5 મિનિટનો તેમનો આ વિડીયો છે. શરૂઆતથી લઈ અંત સુધી તે જે નિવેદન આપે છે તે સમજી શકાય છે કે તેમની માનસિકતા છે તે જ જાતિવાદી છીછરી માનસિકતા છે. શું તેમની આ માનસિકતા દૂર થઈ છે ખરા, શું ખરેખર તે દિલથી આ તેમની માનસિકતા દૂર તે કરવા માંગે છે ખરા, તે સૌથી મોટો સવાલ છે. હવે જોવાનું રહેશે કોળી સમાજ ઠાકોર તેને કઈ રીતે લે છે અને આવા સાધુ સંતો સામે કેવી કાર્યવાહી થાય છે, સમાજ તેમને સ્વીકારે છે કે કેમ, તે પણ જોવાનું રહેશે. કુશાગ્ર બિલકુલ વિકાસ, માહિતી બદલ આપનો આભાર.